વડોદરા શહેરના વિવિધ કૃત્રિમ તળાવો કુંડમાં 18,710 મૂર્તિઓનું ભક્તો દ્વારા શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું. 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ વડોદરા શહેરમાં વાજતે ગાજતે શ્રીજીની વિસર્જન યાત્રા સંપન્ન થઈ હતી. ભાઈચારાના દ્રશ્યો સર્જાય તે રીતે શહેરમાં શાંતિપૂર્ણ રીતે સમગ્ર વિસર્જન વિધિપૂર્ણ કરવામાં આવી હતી. વિસર્જનની કામગીરી આજે બીજા દિવસે સવારે 5 વાગ્યા સુધી વિવિધ તળાવ ખાતે ચાલી હતી, જેમાં કુલ 18,710 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દુંદાળા દેવની આગમન યાત્રાથી વિસર્જન યાત્રા દરમિયાન શહેરીજનોએ ખૂબ જ ભક્તિભાવપૂર્ણ પોતાના દેવની આરાધના અને પૂજન કર્યું હતું. ગઈકાલે વિસર્જન યાત્રા શરૂ થયા બાદ શહેરના વિવિધ કૃત્રિમ તળાવમાં ભક્તોએ ભારે હૈયે વિઘ્નહર્તાને વિદાય આપી હતી. ગઈકાલે સવારથી પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ તળાવ ખાતે વિસર્જનની વિધિ કરવામાં આવી હતી. દરેક તળાવ ખાતે તરાપા, બોટ, તરવૈયા સહિતની મદદથી વિસર્જન યાત્રા છેક આજે સવાર સુધી ચાલી હતી. ગઈકાલે મોટી પ્રતિમા ધરાવતા ગણેશજીની વિસર્જન યાત્રા બપોર બાદ નીકળ્યા પછી મોડી સાંજે વિવિધ તળાવ ખાતે પહોંચી હતી, ત્યારે અનેક શ્રીજીની સવારીઓ મોડી રાત સુધી રાજમાર્ગ પર પસાર થતી જોવા મળી હતી. ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે વિવિધ મંડળો અલગ અલગ કૃત્રિમ તળાવ ખાતે પહોંચ્યા બાદ અહીં તેઓએ શ્રીજીની આરતી કરી ફરી એકવાર આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ વિસર્જન વિધિ પૂર્ણ કરાઈ હતી. ગઈકાલથી શરૂ થયેલ વિસર્જનની કામગીરી શહેરના વિવિધ કૃત્રિમ તળાવ ખાતે આજે વહેલી સવારે 5 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં સૌથી વધુ મૂર્તિઓનું વિસર્જન નવલખી કૃત્રિમ તળાવ ખાતે થયું હતું. વિસર્જન યાત્રા પૂર્ણ થવાની સાથે જ પાલિકા તંત્રે સવારથી વિવિધ કૃત્રિમ તળાવ ખાતે ફૂલહાર, પૂજાપાઠ સહિતની સામગ્રી દૂર કરી તળાવની સાફ સફાઈની કામગીરી પણ શરૂ કરી દીધી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.